गुड इवनिंग पार्टिसिपेंट्स, राज्य आरोग्य अने परिवार कल्याण संस्थान वडोदरा, जीसेक्स अमदावाद, गुजरात स्टेट एड्स कंट्रोल सोसायटी अमदावाद अने यूनिसेफ गुजरात ऑफिस ना संयुक्त उपक्रमे आयोजन करेल वेबिनार स्पेशल सेशन वेबिनार मां आप सबनु स्वागत छे। आश्रे 280 થી વધારે પાર્ટિસિપન્ટ આપણી સાથે જોઈન થઈ ગયા છે। આપણી સાથે પેનલિસ્ટમાં ડોક્ટર પ્રશાંત જરીવાલા જોડાયા છે। ડોક્ટર પ્રશાંત જરીવાલા સાયકિયાટ્રિસ્ટ તરીકે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજપીપળા નર્મદા જિલ્લામાં સેવાઓ આપે છે। તેઓ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર ફોર મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તરીકે પણ ફરજ બજાવે છે। ડોક્ટર પ્રશાંત જરીવાલા એમડી સાયકિયાટ્રિસ્ટ એન્ડ એમબીબીએસ ફ્રોમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત। હી ઇઝ અ મલ્ટી ફેસેટેડ પર્સનાલિટી, હી ઇઝ ઓલ્સો અ પેશનેટ રનર એન્ડ he is also fond of cycling and fitness enthusiast। Dr. Prashant Jariwala aaj apanne building immunity to resist against COVID-19 vishe mahiti aapse। tamam participant ne vinanti che ke tamaro audio mute mode par rakho જેથી પ્રેઝન્ટેશન દરમિયાન ડિસ્ટર્બન્સ ઊભું ના થાય। તમારી કોમ્પ્યુટર કે પછી મોબાઈલ ડિવાઇસ કે પછી લેપટોપ જે પણ યુઝ કરતા હોય તેમાં માઇક્રોફોન ઓફ રાખો, જેથી પ્રેઝન્ટરને અને બીજા પાર્ટિસિપન્ટને વચ્ચે અવાજ આવે નહીં અને ડિસ્ટર્બન્સ ના થાય। તો વધુ સમય ન લેતા હું ડોક્ટર પ્રશાંત જરીવાલાને વિનંતી કરીશ કે ખૂબ ઝડપથી પાર્ટિસિપન્ટની સંખ્યા વધી રહી છે અને 350 પાર્ટિસિપન્ટ ઓલરેડી જોઈન થઈ રહ્યા છે, થઈ ગયા છે, જેને વધુ રાહ ન જોવડાવીએ અને આપનું સેશન શરૂ કરીએ। ઓવર ટુ યુ ડોક્ટર પ્રશાંત। યુ કેન અનમ્યુટ યોર સેલ્ફ। ડોક્ટર પ્રશાંત જરીવાલા, આર યુ ધેર? યસ, ડોક્ટર પ્રશાંત જરીવાલા, વી આર વેઇટિંગ ફોર યોર સેશન સર। પેલા લોકો એમ પણ લોકો છે મોબાઈલ માં જોઈ છે તમે કામ શું કરો ક્યાં એમ ઓફિસ માં નંબર મને નહીં લાગતું કે કરી
बोलो अन्य कॉल पर व्यस्त हम तो निकले अपना दूसरे में ये सर अपन स्टार्ट ना कर दो फिर ओके हां वो बंद है ना तो लग चुके ये भी आज म्यूट तो करे बोलता है म्यूट हेलो हाँ सर तमे नथी लाइन पर वेबिनार में हाँ तमे डॉक्टर मैं तमने पैनलिस्ट बनावे लाइक तमे क्या नाम थी जॉइन थाया छो जरीवाला कैपिटल थी ये रीते ने ના એક્ચ્યુઅલી તમે બે વખત જોઈન થયા છો એટલે મેં પ્રશાંત જરીવાલાને તમે પેનલિસ્ટ બનાવ્યા ઓકે નાઉ આઈ થિંક યુ વિલ બી એબલ ટુ શેર નમસ્તે મિત્રો આજે સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વડોદરા गुजरात स्टेट एड्स कंट्रोल सोसायटी अहमदाबाद यूनिसेफ गुजरात द्वारा जे वेबिनार सीरीज नो आयोजन करवामां आवेलुं छे ए अंतर्गत मने स्पेशल सेशन एक एलर्ट करवामां आवेलो छे बिल्डिंग इम्यूनिटी एंड स्टेइंग फिट ड्यूरिंग कोरोना पेन्डेमिक एनो वीडियो केम नथी हवे पण टॉपिक एवो छे के बधाने आ टॉपिक ये मोबाइल लिंक करवा 180 નો આઈડિયા કઈ રીતે આવ્યો એની હું જણાવું છું ચાલે છે પેન્ડેમિક બધા ટેન્શનમાં છે કોરોના વિશેના ન્યૂઝ આવે છે ખાસ નેગેટિવ ન્યૂઝ વધારે આવે છે આટલા ડેથ થયા આટલા કેસ થયા હોસ્પિટલ સ્ટાફ આટલો ઇન્ફેક્ટેડ છે સોસાયટી આટલો આવેલો છે બેઝિકલી શું કે આ એક પ્રકારના નેગેટિવ ન્યૂઝ ઘણા પબ્લિશ થયા છે તો મને આઈડિયા એવો કે આમાં આપણે જે કરીએ છીએ એ જ બીજા પાસે કરાવીએ આપણે હેલ્થ કેર પ્રોફેશનલ થઈને સસેપ્ટેબલ છે મોર સસેપ્ટેબલ છે અન્ય લોકો કરતાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એવી આપણી લાઈફસ્ટાઈલ છે હેલ્ધી રહેવા માટેની એ જ આપણે અન્ય લોકોને જણાવીએ તો બીજા લોકો પણ હેલ્ધી થાય અને કોરોનાના કેસ ઓછા થતા જાય આજ આઈડિયા સાથે મેં આ ટોપિક સજેસ્ટ કરેલો હતો અને સ્પેશિયલ સેશન તરીકે મને એલોટ કરવામાં આવેલો છે તો આજે આપણે ચાલુ કરશું બિલ્ડિંગ ઇમ્યુનિટી એન્ડ સ્ટેઇંગ ફિટ ડ્યુરિંગ કોરોના પેન્ડેમિક તો હું રજા ઉપર હતો રજા પરથી આવ્યો ડ્યુટી જોઈન કરી કોરોના ઇન્ફેક્ટેડ પર્સન અથવા તો એમના કેર ગીવર્સ અથવા જનરલ પબ્લિક કે માઇગ્રન્ટ એમના કાઉન્સેલિંગ દરમિયાન એક વાત ઊભી થઈ એક વસ્તુ ઊભી થઈ માનવીય ભાવના જેમાં ઘણા સેન્ટેન્સ મેં અહીંયા લખેલા છે કે મારા ઘરથી બે ઘર છોડીને એક પોઝિટિવ કેસ છે મને તો નહીં થાય ને હું અને પેલા કોરોના પોઝિટિવ ભાઈ એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા મને ચિંતા થાય છે અમારી સોસાયટીમાં જ પોઝિટિવ કેસ છે મારા ફેમિલીને શું થશે સર આપણી હોસ્પિટલમાં આટલા બધા પોઝિટિવ કેસ છે આપણે બધા તો ગયા હવે તંત્ર નિષ્ફળ ગયું સરકાર નિષ્ફળ ગઈ આટલા બધા પોઝિટિવ કેસ એક જ દિવસમાં હવે શું કરશું આવી અલગ અલગ પ્રકારની માનવીય ભાવનાઓ દેખાય ઘણા લોકોના કાઉન્સેલિંગ પછી આવી બધી માનવીય ભાવનાઓ દેખાય એટલે શું કરવું એના માટે એક આઈડિયા આવ્યો આપણી જે લાઈફસ્ટાઈલ છે હેલ્ધી લાઈફસ્ટાઈલ એને શેર કરીએ તો ખરી જરૂરિયાત કેમ છે કોરોના
मजबूत होवे जो है सर सॉरी टू इंटरप्ट यू अपनी स्क्रीन ऊपर हाँ एक आपनो वीडियो देखा तो होशे एने मिनिमाइज करशो तो पार्टिसिपेंट ने तमारू प्रेजेंटेशन आखु फुल्ली जोई सकाशे ओके एंड काइंडली फुल स्क्रीन योर पार्ट प्रेजेंटेशन फुल स्क्रीन मोड फाइन इट इज फुल स्क्रीन नाउ ओके ओके એટલે કહેવાનો મતલબ શું કે આ કોરોના વાયરસ શરદી અને ફ્લૂની જેમ જ બહુ વધારે ફેલાય છે એટલે આપણે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની જરૂર છે ફોટો જોયા રે અને એનું બીજું કારણ છે કે અત્યારે કોરોના વાયરસની કોઈ અસરકારક વેક્સિન નથી એટલે કામ છે નથી ચલાવવાનું છે આપણી ઇનબિલ્ટ રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ઇનબિલ્ટ ઇમ્યુનિટી વડે કામ ચલાવવાનું છે હવે આપણે સરની ઇનબિલ્ટ ઇમ્યુનિટી મલ્ટી લેવલ ડિફેન્સ સિસ્ટમ છે જે વિવિધ બેક્ટેરિયા વાયરસ બીજા જીવાણુઓ સામે શરીરને બચાવે છે કોરોના વાયરસ પણ એ જ એક પ્રકારનો વાયરસ છે અને આપણું શરીર એને એની સામે લડત આપે છે હવે આ રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી શકાય એનો એક જ જવાબ છે હેલ્ધી લાઇફસ્ટાઈલ હવે કાઉન્સેલિંગ અને રોગપ્રતિકારક શક્તિ એ બેને શું સંબંધ છે તો કાઉન્સેલિંગ નો એક ગોલ છે કે જ્યારે પણ કોઈ દર્દી આવે તો એને આપણી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એના દ્વારા જ એની કન્ડિશન ઇમ્પ્રુવ કરીને એને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા જે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે એમાં એને કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનું છે અને અત્યારે આપણે જોઈએ છે કે કોરોનાની બહુ મોટી મોટી વાતો થાય છે કે આમ કરવાનું આમ નહીં કરવાનું આ જગ્યા ઉપર વેક્સિન ડેવલપ થઈ રહી છે નિયમ શોધાઈ ગયું એ બધી બધા સમાચારોમાં નાની વાતો ભૂલી જઈએ છે અને આ નાની વાતો જ મોટા પરિણામ અપાવી શકે છે કારણ કે WHO શું કહે છે WHO કહે છે કે બી એક્ટિવ ઈટ હેલ્ધી ડોન્ટ સ્મોક મેડિટેટ રીડ બુક્સ હવે આપણે એક પછી એક જોઈએ ઈટ વેલ તો એક્સેલન્ટ ન્યુટ્રિશન ઇઝ ધ બેકબોન ઓફ મેન્ટેનિંગ ગુડ હેલ્થ એન્ડ સ્ટ્રોંગ ઇમ્યુન રિસ્પોન્સ થ્રુ આઉટ ધ યર તમારો જે સ્વાસ્થ્યપ્રદ આહાર છે એ જ તમારી જિંદગીમાં જે તમારી ઇમ્યુનિટી છે એને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તો એના માટે સૌથી અગત્યનું છે કે રૂટિન જાળવી રાખો તમારો જે જમવાનો ટાઈમ છે એ રીતે જમતા હતા પહેલા કોરોના પહેલા પણ એ જ રીતે અત્યારે દિવસમાં 3 વખત ખાવાનું રાખો સવારનો નાસ્તો બપોરનો જમવાનો રાતનો જમવાનો અને એમાં રાતનું જમવાનું છે તો હલકા પ્રમાણમાં લેવાનું અને વચ્ચે વચ્ચે જો ભૂખ લાગે તો હળવો હેલ્ધી નાસ્તો લઈ શકાય છે હેલ્ધી ફૂડનો ઉપયોગ વધુ કરવો ફળ લીલા શાકભાજી આખું અનાજ કઠોળ ફેટ ફ્રી ઓછી ફેટ વાળા દૂધ અને દૂધની બનાવટો કોરોના પેન્ડેમિક ચાલે છે દરમિયાન ઠંડા પીણાનો ઉપયોગ વધુ ન કરવો કે વધુ પડતી સુગરનો ઉપયોગ પણ ન કરવો પાણી દ્વારા શાકભાજી અને ફળ બરાબર ધોઈને જ ઉપયોગ કરવો બરાબર ગરમ કરેલ ખોરાક જ લેવો એનિમલ પ્રોડક્ટ્સ અને ત્યાં સુધી અવોઈડ કરવી ખાસ કાળજી કોણે રાખવી તો નાઇટ શિફ્ટ કરતા લોકો ડાયાબિટીસ કિડનીના રોગ એસિડિટી શ્વાસના રોગ વધુ વજનવાળા લોકો આ લોકોએ ખોરાકમાં ખાસ કાળજી રાખવી ખોરાકમાં બેદરકારી રોગ પ્રતિકારક શક્તિ ઉપર ખરાબ અસર કરે છે સાથે સાથે આપણે ડાયટરી સપ્લિમેન્ટ પણ લઈ શકીએ છીએ વિટામિન સી વિટામિન ડી સી અને કેલ્શિયમ ઝીંક B12 અને ફોલિક એસિડ પણ પ્રોપર મેડિકલ એડવાઇસ લેવી ઘણી જરૂરી છે હવે આજના જમાનામાં આપણી પાસે સ્માર્ટફોન્સ છે
ઘણી બધી એપ્સ અવેલેબલ છે, ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે. તો હેલ્ધી ખોરાકની પસંદગી આપણે કરી શકીએ છીએ. એમાં રહેલ માઇક્રો કે મેક્રો ન્યુટ્રિયન્ટ અને કેલરી કાઉન્ટ વગેરે બધું ઘણી સરળતાથી જાણી શકીએ છીએ. એવી જ કેટલીક એપ છે, માય ફિટનેસ પેલ, હેલ્ધીફાઈ મી, કેલરી કાઉન્ટર, ડાયટ ટ્રેકર. આ એક ઇમેજ છે માય ફિટનેસ પેલ એપની, જેમાં તમે બ્રેકફાસ્ટ લો છો એ એન્ટર કરીને એમાં કેટલી કેલરી રહેલી છે, એમાં કેટલા મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, એ બધું જાણી શકો છો. આજના ડિજિટલ યુગમાં તમે ખોરાકની પસંદગી પણ આ એપની મદદથી કરી શકો. અત્યારે છે તો લોકડાઉન છે, એટલે તમને જે જરૂરિયાત હોય, જેવા ખોરાકની જરૂરિયાત હોય, એવું કદાચ નહીં મળી શકે. પછી ડેલી નહીં અવેલેબલ હોય, કઠોરથી કામ ચલાવી શકો, છૂટથી કામ ચલાવી શકો, અન્ય કોઈ ઘરગથ્થું નાસ્તો બનાવીને, ખાવાનું બનાવીને જે લાંબો સમય ટકી શકે એવા ખોરાકનો પણ ઉપયોગ કરી શકો. તો આ એપની મદદથી તમે એવા પણ ખોરાક વિશે જાણી શકો છો જે લાંબો સમય ટકી શકે, હેલ્ધી હોય અને તમારી ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે. બીજું એક પાસું છે એક્સરસાઇઝ કન્સિસ્ટન્ટલી. આમાં એક એક્સરસાઇઝ શબ્દ છે અને કન્સિસ્ટન્ટલી શબ્દ છે. Moderate exercise keeps blood and energy flowing, which increases circulation and immunity. પૂરતા પ્રમાણમાં કસરત તમારો લોહીનું અને ઉર્જાનો પ્રવાહ ચાલુ રાખે છે, નિરંતર ચાલુ રાખે છે અને જે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. WHO દ્વારા રિકમેન્ડેશન શું છે? 18-64 વર્ષની ઉંમરની વ્યક્તિ માટે એક અઠવાડિયામાં 150 મિનિટ હળવી કસરતો અથવા એક અઠવાડિયાની 75 મિનિટ ભારે કસરતો. અને તમે જે કસરત કરો છો, એક ટાઈમે જે કસરત કરો છો, એનો ઓછામાં ઓછો સમય 10 મિનિટનો હોવો જોઈએ. તમે ધારો કે ઘરમાં સ્ટ્રેચિંગ કરો છો, તો એનો મિનિમમ ગાળો છે તો 10 મિનિટનો રાખવાનો, કે 10 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરવાનું છે. યોગા કરો છો તો મિનિમમ 10 મિનિટ યોગા કરવાના છે. આવી રીતે WHO દ્વારા એક 10 મિનિટનો ક્વોન્ટમ નક્કી કરવામાં આવેલો છે. અને જો તમારે એન્ડ્યુરન્સ, સ્ટ્રેન્થ, મસલ બિલ્ડઅપ માટે એક્સરસાઇઝ કરવી છે તો અઠવાડિયાની 300 મિનિટ હળવી કસરતો અથવા 150 મિનિટ ભારે માની કસરતો કરી શકો છો. સાવચેતી શું રાખવી? મેં કહ્યું હતું કે આમાં બે શબ્દો છે, એક્સરસાઇઝ અને કન્સિસ્ટન્ટ. એટલે કન્સિસ્ટન્ટ રહેવું આમાં ખૂબ જ જરૂરી છે. તમે સોમથી શુક્ર કામના કારણે તમને ટાઈમ નથી મળતો, કે થાકી ગયા છો, કે આળસ છે, એના કારણે કસરત નથી કરતા, અને શનિ રવિમાં તમે ફ્રી છો અને બહુ વધારે પ્રમાણમાં કસરત કરી નાખો, એનાથી પણ તમને શારીરિક નુકસાન થાય છે, શરીરને ઈજા થાય છે અને એના કારણે પણ રોગ થવાની શક્યતા વધી જાય છે. રેગ્યુલર કસરત નહીં કરવાથી શું થાય? વજન અનિયંત્રિત થઈ જાય છે, સ્નાયુ કમજોર રહે છે, મેચ્યોર થતી નથી, શ્વાસની તકલીફો ઊભી થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ. એટલે કન્સિસ્ટન્ટ રહેવું આમાં ખૂબ જ જરૂરી છે. વીકડેઝમાં પણ, સોમથી શુક્રમાં પણ તમે પોતાના માટે થોડો ટાઈમ કાઢીને હળવી કસરતો કરી શકો. હવે ડિજિટલ યુગમાં કસરત તો આજના સ્માર્ટફોન અને વિવિધ એપ્સના જમાનામાં કસરતોને ટ્રેક કરવાનું પણ ઘણું સરળ બનેલું છે. એવી જ એપ છે સ્ટ્રાવા, એન્ડોમોન્ડો, રિલાયલ, સ્પોર્ટ્સ ટ્રેકર. આમાં તમે કેટલીક આઉટડોર એક્ટિવિટી, ઇન્ડોર એક્ટિવિટી ટ્રેક કરી શકો છો. એમાં કેટલી કેલરી બર્ન થઈ, કેટલું ડ્યુરેશન થયું, એ બધું પણ તમે જાણી શકો. આ જ ઇમેજ છે સ્ટ્રાવા નામના એપની છે. સાયકલિંગનું એક એક્ઝામ્પલ આપેલું છે કે 11.2 કિલોમીટર સાયકલિંગ કરી અને એનો ડ્યુરેશન છે 1 કલાક 4 મિનિટ. એવી રીતે તમે વિવિધ ડિટેલ મેળવી શકો છો. હવે ઇન્ડોર એક્ટિવિટી માટે પણ ઘણી બધી એપ છે. સેટરડેઝ ફિટનેસ, વિટર મી, એડિડાસ ટ્રેનિંગ, હોમ વર્કઆઉટ, સ્પોર્ટ લાઈન ચેલેન્જ. આ ઉપરાંત પણ ઘણી બધી એપ છે. આમાં મારો પર્સનલ ઓપિનિયન પ્રમાણે સેટરડેઝ ફિટનેસ ઘણી સારી છે એ હું વાપરું છું અને છેલ્લા લગભગ 28 દિવસોથી હું એમાં નિયમિતપણે રોજ કસરતો કરો છું. એમાં કસરત કઈ રીતે કરવાની, કેટલા ડ્યુરેશન માટે કરવાના, કેટલા સેટ્સ મારવાના, એ બધું પણ ઘણું સરસ રીતે સમજાવવામાં આવેલું.
आज एनी इमेज छे जेमा फुल बॉडी वर्कआउट एब्स वर्कआउट बट वर्कआउट ए प्रमाणे आर्म वर्कआउट लेग वर्कआउट अलग अलग वर्कआउट हो छे इमा प्लान होय छे के तमे आगळ कसरत नथी करी तो अलग प्रकार की कसरत करता हता तो एमा मोड होय के इजी प्लान एक मा जाओ इजी प्लान बे मा जाओ पछी मीडियम मा जाओ पछी हार्ड मा जाओ तो आ प्रमाणे आपणे आ कोरोना पेन्डेमिक दरमियान घर में रहीने पण हेल्दी रही सकीए छे कसरत तो करी सकीए छे। हवे एक घणो मोटो प्रश्न आवे के एडिक्शन व्यसन व्यसन एक एवं वस्तु है कि जेना बदला में तमे कशु नथी मेळवता खाली के मुश्किलियों पछी व्यसन कोई पण होय दारू बीड़ी सिगरेट तंबाकू कुटता मोबाइल गेम्स एनाबोलिक स्टेरॉइड सेल्फ इंजरी पण एक प्रकारनो बॉर्डरलाइन पर्सनालिटी में व्यसन कही सकते हदनो होय छे केटलाक बीजा अन्य बिहेवियर एडिक्शन इंटरनेट एडिक्शन फोन एडिक्शन આ બધા વ્યસન બદલામાં તમને કશું નથી આપતું સિવાય કે ટ્રબલ હવે વ્યસન અને કોરોનાનો શું સંબંધ છે કોરોના શ્વાસ દ્વારા ફેલાય છે અને સ્મોકિંગ કક્ષા તમે શ્વાસ નાડી નબળી પાડે છે આજે મ્યુકસલ લાઇનિંગ હોય છે એ બ્રેક થાય છે વાયરસ સરળતાથી શરીરમાં દાખલ થઈ જાય છે દારૂ અને કોરોના તો અત્યારે તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા મીમ્સ જોતા હશો કે લોકડાઉનના આટલા દિવસો બાદ લોકો સેનિટાઈઝરમાંથી દારૂ બનાવવાની પદ્ધતિઓ શોધી રહ્યા છે કેટલાક લોકો એવું કહે છે કે જો સેનિટાઈઝરમાં આલ્કોહોલ છે આલ્કોહોલથી અને એ આલ્કોહોલથી કોરોના વાયરસ મરી જાય છે તો આપણે દારૂ એ પણ આલ્કોહોલ છે એને પીએ આપણે પીએ તો પેટમાં પણ કોરોના વાયરસ મરી જાય આવી રીતે મૂર્ખો એનો ઉપયોગ કરી રહ્યા છે મલ્ટીપલ બેડ હેબિટ્સ ટ્રેક કરી શકો છો દિવસ તમે વ્યસનથી દૂર રહ્યા કયા ફેક્ટર્સના કારણે પાછું ચાલુ થયું ક્યારે ક્રેવિંગ થાય છે એ બધું પણ તમે આમાં નોટ કરી શકો બિલ્ડિંગ ઇમ્યુનિટીમાં એક અગત્યનો પોઈન્ટ છે હાઇડ્રેશન પાણી ડિહાઇડ્રેશન અફેક્ટ્સ યોર સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન વિચ આર ધ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ પ્રિવેન્ટિંગ પેથોજન ફ્રોમ એન્ટરિંગ યોર બોડી ડિહાઇડ્રેશનના કારણે તમારી ચામડી ત્વચા અને મ્યુકસ મેમ્બ્રેન જે આવા વાયરસ કે બેક્ટેરિયા સામે લડવામાં ફર્સ્ટ લાઇનની ડિફેન્સ મિકેનિઝમ છે એ જ કમજોર પડી જાય છે એટલે આ પેથોજન્સ તમારા શરીરમાં સરસ દાખલ થાય છે પાણી પૂરતા પ્રમાણમાં પાણી લો તો આમાં પણ તમને ફાયદો રહે છે ઇમ્યુનિટી બિલ્ડ કરવામાં ફાયદો મળે છે This participant is not પાણીને કેટલું જરૂરિયાત તો ઘણા લોકો કહેતા હોય કે એડલ્ટ વ્યક્તિએ 1.5 થી 2 લિટર પાણી પીવું જોઈએ આ રિકમેન્ડેશન છે 2.7 લિટર એડલ્ટ મેલ માટે 2.7 લિટર એડલ્ટ ફિમેલ માટે અને એમાં પણ પાણીની જરૂરિયાત છે એ રિલેટિવ છે કે એ તમારા સ્વાસ્થ્ય પર આધાર રાખે છે સ્વાસ્થ્ય ઉપર આધાર રાખે છે વાતાવરણ ઉપર આધાર રાખે છે ગરમી છે ગરમ વાતાવરણ છે તો વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે કપડાં કે કયા પ્રકારના કપડાં પહેરો છો એના પરથી પણ તમારો પાણીનો ઇન્ટેક વોટર ઇન્ટેક કેટલું છે એના કેટલી તમારી બીમારી અને મહિલાઓમાં પ્રેગ્નન્સી કે બ્રેસ્ટ ફીડિંગ ચાલતું હોય ત્યારે પણ પાણી તમે આ સ્ક્રીન મિનિમાઇઝ કરીને બીજું જોતા હોય ને ડિહાઇડ્રેશન ને કોરોનાને સંબંધ કરો પાછી કે દીધી હા ડિહાઇડ્રેશનના કારણે લોહીનું પ્રોપર સર્ક્યુલેશન શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે પાચન શક્તિ નબળી પડે છે શ્વાસ નાડી મ્યુકસ મેમ્બ્રેન નબળું પડે છે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે ઇન્ફેક્શન જલ્દી થઈ જાય હવે એના માટે પણ તમારું વોટર ઇન્ટેક ટ્રેક કરવા માટે પણ કેટલાક એપ્સ છે વોટર ઇન્ટેક એપ ડ્રિંક વોટર એપ વોટર રિમાઇન્ડર એપ આ શું કે તમને અડધો કે પોણો કલાકે તમે જે રીતે સેટ કરો એ રીતે તમને નોટિફિકેશન મોકલે કે હવે પાણી પીવાનો સમય થઈ ગયો છે એટલે તમારે
बच्चों के 250 ml નો એક ગ્લાસ હોય એ પીવા માટે તમને રિમાઇન્ડર આવે અને તમારો વજન ઊંચાઈ હેન્ડલ ના પ્રમાણમાં અને તમારા લોકેશન ના આધારે વાતાવરણ ટેમ્પરેચર કેટલું છે એના આધારે તમારો વોટર ઇન્ટેક નક્કી કરે છે એ પ્રમાણે તમને રિમાઇન્ડર આવતા રહે છે અગત્યનું એક વસ્તુ છે માઇનસ વેટ તણાવ મુક્તિ તણાવ આપણા સ્વાસ્થ્ય ઉપર ઘણી જ ખરાબ અસર કરતો હોય સાયકોલોજીના સેશન ચાલી રહ્યા છે કાઉન્સેલિંગ માટેના સેશન ચાલી રહ્યા છે એટલે સ્પેસ ડિસ્કશન થાય એ સ્વાભાવિક છે અનરિઝોલ્વ સ્ટ્રેસ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ ધેટ વીકન્સ ધ બોડી શરીરને નબળું કરતા પરિબળોમાં એક ચિંતા કે જેનું સમાધાન નથી થયું એ ખૂબ જ મોટું ફેક્ટર છે હવે ચિંતા કોણ પેદા કરી શકે એ પરિસ્થિતિઓમાં ચિંતા થાય એક ઇમોશનલ અપસેટ ખરાબ આહાર હોય તો પૂરતી ઊંઘ ન મળે તો અથવા તો વર્ક સ્ટ્રેસ હોય વર્કલોડ હોય તો ચિંતા થઈ શકે લાંબા ગાળાનું સ્ટ્રેસ તણાવ એક પ્રકારની માનસિક અપંગતા પેદા એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને ખણી નાખે સ્ટ્રેસ મેનેજમેન્ટ અત્યારે છે તો સ્ટ્રેસ અલગ અલગ પ્રકારના છે આ કોરોના પેન્ડેમિક વિશે વાત કરીએ તો એક ન્યૂઝ રિલેટેડ સ્ટ્રેસ કે તમે સમાચાર વાંચો ન્યૂઝ ચેનલ ચાલુ કરો કે સોશિયલ મીડિયા ચાલુ કરો વોટ્સએપ ચાલુ કરો તો તકલા દેવા સમાચાર આવી જાય કે જે કોરોના રિલેટેડ નેગેટિવ છે એના એ વાંચીને તમને સ્ટ્રેસ થઈ આવે એના માટે શું કરવાનું કોઈ ઓથેન્ટિક સોર્સ ક્યાંથી મળતો હોય એનો જ ઉપયોગ કરવાનો સમસ્યાઓ છે એને આપણે સોલ્વ કરી છે એટલે વર્ક રિલેટેડ સ્ટ્રેસ હેલ્થ વર્કર્સમાં ઘણું છે હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં ઘણું છે તો એને કઈ રીતે મેનેજ કરી શકાય તો આપણા કલીગ સાથેના રિલેશન મજબૂત કરીને વર્ક વિથ ફન કે આનંદ દ્વારા આનંદ સાથે કામ કરતા કરતા સ્ટ્રેસ ઓછો કરી શકાય છે કામનું પ્રોપર ડિવિઝન કરીને એને કેટલા કલીગ છે કેટલા લોકો છે એમાં પૂરતા પ્રમાણમાં વહેંચીને કામ કરી શકાય અને જે કામ આપણે કરવાનું છે પ્રોપર પ્લાનિંગ કરીને વર્ક રિલેટેડ સ્ટ્રેસ દૂર કરી છે હવે આવે છે ઇલનેસ રિલેટેડ સ્ટ્રેસ ઘણા લોકોમાં એવું જોયું છે કે મને આ દિવસે તાવ આવે છે કોરોના તો નથી અને શરદી થઈ ગઈ મને શરદી દુખે છે મને કોરોના તો નથી એક લક્ષણ હોય તો પણ એમને એવું લાગે કે કોરોના છે અને કોરોના થઈ ગયો છે બરાબર એટલે આમાં શું કરી શકાય આ ઇલનેસ રિલેટેડ સ્ટ્રેસ છે એને કઈ રીતે દૂર કરી શકાય તો ઇલનેસની પૂરતી માહિતી મેળવી કયા કયા લક્ષણો છે તો કોરોના કહી શકાય કયા કયા લક્ષણો માં સામેલ નથી એવી રીતે પૂરતી માહિતી મેળવી શકે અને તમને જે કોઈ લક્ષણ થાય છે એને એક બીમારીનું સ્વરૂપ નહીં આપી દેવું પછી આવે છે લોકડાઉન સ્ટ્રેસ કે લોકડાઉન થઈ ગયું અને પૂરતા પ્રમાણમાં વસ્તુ નથી મળતી ખાવાની વસ્તુ નથી મળતી રોજ રોજ શાકભાજી નથી મળતા હું પુરાઈ ગયો છું આવી હું પાસે જઈ નથી શકતો આવી કેટલીક મનમાં જે ધારણાઓ છે એના કારણે લોકડાઉન સ્ટ્રેસ થાય છે એને દૂર કરવા માટે હેલ્ધી માઇન્ડસેટ ડેવલપ કરવું જરૂરી છે કે હું ઘરમાં પૂરાય નથી થયો પણ હું ઘરમાં સેફ છું એક માઇન્ડસેટ શાકભાજી નથી મળતા રોજ રોજ તાજા શાકભાજી નથી મળતા કંઈ નહીં ઘરમાં કઠોળ પડેલું છે હું એ ખાઈને ગુજરાન કરીશ આટલા દિવસનું હેલ્ધી માઇન્ડસેટ વસ્તુ આડેધડ પ્રમાણમાં ભરી રાખવાનું લોકડાઉનમાં એક સ્ટ્રેસ હોય છે કે બધું વસ્તુ ખૂટી પડશે ભરી રાખો જમા કરી દો ઘરમાં એની સામે હેલ્ધી માઇન્ડસેટ છે કે નહીં રિસોર્સ બધાના છે આપણે જેટલી જરૂર છે એટલા પ્રમાણમાં જ વસ્તુ ખરીદવી જોઈએ એટલે લોકડાઉન દરમિયાન પણ તમે આ સેફ રહી શકો છો અને લોકડાઉન સ્ટ્રેસથી બચી શકો છો બીજું એક આવે છે કે જે વ્યક્તિઓ ક્વોરન્ટાઇન થયા છે
क्वारंटाइन नो स्पेस એમાં વ્યક્તિ એવું કહે કે મને પૂરતા પ્રમાણમાં વસ્તુ નથી મળતી કે મને મારો સમય પસાર નથી થતો કે હું કોઈને મળી નથી શકતો આના કારણે માં સ્પેસ પેદા થાય છે તો એને દૂર કઈ રીતે કરી શકાય તો તમારી નજીક જે વ્યક્તિ છે જે કાળજી રાખે છે એને તમે જણાવીને જરૂર જેટલી વસ્તુ મંગાવી શકો છો તમારો જે ક્વોરન્ટાઇનનો ટાઈમ છે તમે એવું માનતા હતા કે મારો સમય પસાર નથી થતો તો આજે સમય છે તો સદુપયોગ કરો કે નવી નવા શોખ કેળવો હોબી ડેવલપ કરો તેનાથી તમને પોતાને ફાયદો થાય તમારું મન સ્વસ્થ રહે તમારું શરીર સ્વસ્થ રહે અને એનો બીજા પણ ઉપયોગ કરી શકે અને બીજાને પણ એનો ફાયદો થાય સોશિયલ કનેક્શનની વાત આવી હતી કે હું ક્વોરન્ટાઇનમાં એકલો પડી ગયો છું તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એકબીજા સાથે કનેક્ટ રહી શકો TFMS માટે બીજું એક છે ઓથેન્ટિફિકેશન જેને કોરોના થઈ ગયો છે કોરોનાના વોર્ડમાં દાખલ છે એ લોકોમાં સ્પેસ આવે છે તો એને કઈ રીતે દૂર કરી શકાય તમારે એમની જે ટ્રીટમેન્ટ કરતી ટીમ છે ડોક્ટર્સની નર્સની સફાઈ કર્મચારીઓની એમની ઉપર પૂરતો વિશ્વાસ રાખો કે તેઓ આપણે સારવાર અને કાળજી ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખો કે આટલા આપણા અત્યાર સુધીના જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી ગઈ છે ઘણી બધી બીમારીઓ આવી ગઈ છે એમાંથી આપણે બહાર આવી ગયા છીએ કોરોનામાંથી પણ બહાર આવી શકીએ આહાર અને પાણી લઈએ છીએ આ રીતે ડિસીઝ રિલેટેડ સ્ટ્રેસ પણ દૂર કરી શકીએ જનરલ સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ આમાં ઘણું અગત્યનું છે કોઈ પણ વ્યક્તિઓ માટે પછી હેલ્થ કેર પ્રોફેશનલ હોય કે જનરલ પબ્લિક હોય કે સફાઈ કર્મચારી હોય ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે કેર ગિવર્સ છે કોઈ પણ વ્યક્તિ આ જનરલ સ્ટ્રેસ મેનેજમેન્ટ દ્વારા પોતાના જીવનમાં સ્ટ્રેસ દૂર કરી શકે છે એમાં મેડિટેશન છે એક શાંત જગ્યા ઉપર શાંતથી બેસી જાઓ ઊંડા ઊંડા શ્વાસ લો અને શ્વાસ એની ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો એક્સરસાઇઝ કરો ઘરની અંદર ચાલવાનું મળે તો ચાલો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો યોગા કરો ઘણી બધી એક્સરસાઇઝ છે જે તમે ઘરમાં એક રૂમમાં કરી શકો છો એના માટે કોઈ વિશેષ પ્રકારના સાધનોની પણ જરૂર નથી ડમ્બેલ્સ કે એવા કોઈ પણ જીમ ઇક્વિપમેન્ટની પણ કોઈ જરૂર નથી પછી છે તમારા ટાઈમનો રિલેક્સેશન માટે ઉપયોગ કરો તમારો જે ટાઈમ તમને એવું લાગતું હતું કે ટાઈમ પસાર નથી થતો એક વ્યવસ્થિત તમારું મન શાંત થાય તમારી બોડી રિલેક્સ થાય પૂરતા પ્રમાણમાં ઊંઘ લો અને ઊંઘ દ્વારા રિચાર્જ થઈને નવા દિવસની શરૂઆત કરો સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકો સાથે કનેક્ટ થાઓ ઘણા બધા ક્લબ હોય છે ફિટનેસ ક્લબ હોય છે આર્ટ ક્લબ હોય છે ઘણા સેક્રેટરીઓ સિંગિંગ ક્લબમાં પણ જોડાયેલા છે કાર મેકર કોઈ એપ છે એના દ્વારા તો સોંગ ગાઈને એક જે સિંગિંગ ક્લબ છે એના દ્વારા કનેક્ટ રહે છે અને પોતાનું સ્ટ્રેસ દૂર કરે છે બીજું એક વસ્તુ છે કે E12 રિડ્યુસ કેફિન સ્વસ્થ આહાર લો આપણે સ્વસ્થ આહારની આગળ વાત કરી ગયા અને કેફિન એ પણ એક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે સ્ટ્રેસ લેવલ વધારવામાં તમારે આહારમાં પહેલા કરવાનું રાખો અને એ પ્રાયોરિટી પ્રમાણે એક પછી એક પછી એક કામ કરતા જાઓ તમારા સમયનો પણ સદુપયોગ આ રીતે તમારો જનરલ સ્ટ્રેસ પણ મેનેજ કરી શકો છો હવે આગળ જ્યારે એડિક્શનની વાત હતી એની સાથે આ જોખમકારક વર્તન
બીજાને પણ હેરાન કરે છે. પછી જયારે બ્લેકમાં ખરીદે છે વ્યસની વસ્તુ, બીડી, સિગરેટ, તમાકુ કે દારૂ કે કશું પણ જે બ્લેકમાં ખરીદે છે, એ પણ એક જોખમકારક વર્તન છે. અને વ્યસન કર્યા બાદ પણ એના બિહેવિયરમાં, એના વ્યવહારમાં પરિવર્તન આવી જાય છે, બીજા લોકોને પણ હેરાન કરતો થઈ જાય છે. અને ઘણી વખત છે તો આ જે બ્લેકમાં વસ્તુ ખરીદી હતી વ્યસની વસ્તુ, એના કારણે શું કે જે ઘરનું બજેટ છે એ પણ ખોરવાઈ જાય છે, અને એના કારણે ઘરના અન્ય સભ્યોને સફર કરવું પડે છે. ઘણી વાર એવું પણ થાય કે કોઈક વ્યસન નથી મળતું તો બીજું વ્યસન કરવા માંડે છે, એના કારણે બીજું જોખમ ઉભું થાય અને એડિક્શન ની એક સાયકલમાં ફસાતો જાય છે. તમે બધા ફ્રી છો ને? થોડાક. બીજું એક છે ડ્રાઇવિંગ. તો અત્યારે ઘણા લોકો છે તો જોયું, આપણે જોયું હશે કે પોલીસો ઘણા લોકોને પકડે છે જે લોકડાઉન દરમિયાન પણ નીકળી પડે છે, કોઈ પણ કારણ વિના નીકળી પડે છે, અન્ય લોકોને હેરાન કરે છે, પોલીસોને હેરાન કરે છે. અને અત્યારે જે રસ્તા ખુલ્લા છે તો એના ઉપર ફાસ્ટ ડ્રાઇવિંગ કરે છે, રેકલેસ ડ્રાઇવિંગ કરે છે, અને ડ્રાઇવિંગના ટિકટોક વિડીયો બનાવે છે. પછી પોલીસ પકડતા હોય, પોલીસ પાછળ દોડતી હોય એવા એડવેન્ચરના વિડીયો બનાવે છે, અલગ અલગ પ્રકારના સ્ટંટ કરતા હોય છે, ડ્રાઇવિંગ દરમિયાન વ્યસન કરતા હોય છે, અને પૂરતી સેફટી વગર ડ્રાઇવિંગ કરતા આમ પોતાનું તો આરોગ્ય જોખમાવે છે, સાથે સાથે બીજા લોકોનું પણ આરોગ્ય. બીજું એક છે અત્યારે છે તો આપણે ઘણા બધા જોયા છે કે રોજના કોઈ ને કોઈ વેબિનાર થાય છે, કોઈ સેમિનાર થાય છે, તો એમાં આ એક ટોપિક છે કે અનટચ. એનું શું કરશો તમે? ઘણી મોટી સમસ્યા છે અત્યારે. ઇવેન્ટ ની જનરેટ મહિનો થયો, મહિનો ઉપર થયો, તેનું પ્રોપર ફોર્મેટિંગ કરી. ઘણા લોકો પોતાના ફેમિલી થી દૂર છે, બનાવવાની છે, હસબન્ડ પોતાની વાઈફ થી દૂર છે, વાઈફ અટેન્ડન્સ ની જોબ છે તો વાઈફ પોતે પોતાના ઘર થી દૂર છે, હસબન્ડ થી દૂર છે. હા, પણ એમાં અને ડિટેલ માં શું લે બતાવજો. ફેમિલી થી દૂર રહે છે, એકલતા આવે છે, કારણ કે એકમાં ઘણી વખત સેક્સ ન મળવાના કારણે વ્યક્તિ અંદર પૂછાયા કરે છે. ઘણી વખત એવું થાય કે ઓછો સ્ટાફ છે, કોઈક ની ઓપોઝિટ સેક્સ સાથે નજીક આવી જાય, તો અત્યાર સુધીમાં એના વિશે પણ વાત કરવી ખુબ જ જરૂરી હતી. આપણે જોયું છે કે ઘણા વ્યક્તિઓ મેરેજ થયા, લેટ મેરેજ થયા હતા, તો મેરેજ પહેલા પણ સેક્સ વર્કર ચલાવી લેતા હતા. વેબિનાર જે થાય ને, તો અત્યારે એ સમય આવી ગયો છે કે અપલોડ કરવા જલ્દી, બરાબર, હેબિટ્સ અને માસ્ટરબેશન કે ગોરબાળ ઇમેજિનેશન ફેન્ટસી દ્વારા પણ આ સંતોષી શકાય છે. બીજી વિડિયો છે ને એ પણ આમાં ડાઉનલોડ થશે. કે હવે આને રોગપ્રતિકારક શક્તિ જોડે શું લેવા દેવા, તો આ જોખમકારક જે વર્તન છે એના દ્વારા એડ્રેનાલિન અને કોર્ટિસોલ નામના રસાયણો હોર્મોન્સ નું પ્રમાણ શરીરમાં વધી જાય છે, કે રોગપ્રતિકારક શક્તિ એટલે બધું ખરાબ અસર કરે છે. એના કરતા ડિસ્ટ્રીબ્યુટ કરી દો તો સાથે સાથે થતું છે. હવે આવે છે યોગા. તો આપણે જોયું છે કે યોગા અને પ્રાણાયામનો તો શરીર પર ઘણો જ સારો પ્રભાવ છે, ઘણી બધી સ્ટડી થઈ છે. એટલે યોગા કોરોના માટે પણ, કોરોનાના પેન્ડેમિક દરમિયાન પણ ફાયદાકારક છે, ઇમ્યુનિટી બિલ્ડ કરવામાં ઘણા ફાયદાકારક છે. અને પોતાના શરીરની રચનાના આધારે અનુકૂળ હોય એવા યોગા દરેક વ્યક્તિએ કરવા જોઈએ. ઘણા લોકો કહેતા હોય કે મારું શરીર જાડું છે, મારી સાથળો ચાળે છે, તો મારાથી યોગા નહીં થાય.
અને પતલા વ્યક્તિ હોય કે મને તો યોગાની જરૂર નથી, પણ આવરી બોડી ઇઝ અ યોગા બોડી, કોઈ પણ વ્યક્તિ યોગા કરી શકે છે અને યોગા કોઈના પણ માટે બનેલા છે. હવે ડિજિટલ યુગમાં યોગાનું મહત્વ, યોગા કરવા માટે ઘણી સારી એપ અવેલેબલ છે. ડેલી યોગા, યોગા વર્કઆઉટ, યોગા ઇન હિન્દી, યોગા ફોર બિગિનર્સ, કીપ યોગા, આમ અલગ અલગ પ્રકારની યોગાની પણ એપ છે. એમાં સરળ યોગાસનોથી લઈને ધીરે ધીરે વિવિધ પ્રકારની યોગાસનો કરતા તમને શીખવાડે છે, વિડીયોના માધ્યમ દ્વારા અને ઓડિયો દ્વારા અલગ અલગ સ્ટેપ લઈને તમને યોગા શીખવાડે છે. આવી જ એક ડેલી યોગા નામની એપ છે, એમાં ગાઈડેડ વિડીયોઝ હોય છે અને દરેક પ્રકારના લેવલ માટે યોગાના વર્કઆઉટ હોય છે. મેડિટેશન, મેડિટેશનની સકારાત્મક અસરો તો તમે એક ક્ષણથી નોટિસ કરી શકો. તમે જ્યારથી મેડિટેશન ચાલુ કરો ત્યારથી તમે એની અસરો નોટિસ કરી શકો છો. લાંબે ગાળે પણ મેડિટેશન ઘણા બધા ફાયદાઓ આપે છે. મેડિટેશન તો ખૂબ જ સરળ છે. એક શાંત ત્યાં સુધી લો, તમારી એક કરોડરજ્જુ સ્થિતિ કરીને બેસી જાઓ, એક જગ્યા ઉપર તમારી નજર ફિક્સ કરી દો, રિલેક્સ થાઓ, તમારા વિચારોની પર, તમારા વિચારોનો જે પ્રવાહ છે એની ઉપર તમારું ધ્યાન લઈ જાઓ, આંખો બંધ કરો અને શાંતિથી ઊંઘ લો. ખૂબ જ સરળ રીત છે મેડિટેશન કરવાની, ત્યાંથી ઘણા બધા ફાયદા થાય. હવે બીજી એક વસ્તુ આવે છે કે પર્સનલ હાઇજીન, ક્લીન યોર હેન્ડ, પ્રોટેક્ટ યોર હેલ્થ. હેન્ડ હાઇજીન તમારા આરોગ્યને જાળવી રાખવામાં ખૂબ જ અગત્યનું. ત્યાં નાના છોકરાઓ માટે જે ફૂડ હાઇજીન હેબિટ્સ શીખવાડી છે એ અત્યારે આપણે આપણા ક્લાયન્ટ્સને, આપણા દર્દીઓને પણ શીખવાડી શકીએ છીએ અને એનો અમલ કરવાનો, ખાસ કરીને તેનો અમલ કરવાનો. કારણ કે થિયરી તો બધા જાણે છે, પ્રેક્ટિકલ કોઈ કરતું નથી. અમલ કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. પછી એક વસ્તુ આવે છે હેલ્ધી હોબીઝ. હેલ્ધી હોબીઝ તમારું બ્રેઇન અને તમારું શરીર, તમારું મન અને શરીર બંનેને મજબૂત કરે છે અને એ તમારી ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ કરે છે. તો અલગ અલગ શોખ કેળવવા જોઈએ જે ફાયદાકારક હોય અને સમયનો સદુપયોગ કરવો જોઈએ. એવા જ અહીં કેટલાક હોબીઝ લિસ્ટમાં આપેલા છે: કુકિંગ, ડ્રોઈંગ, પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ, લર્નિંગ લેંગ્વેજ, ફોટોગ્રાફી, બર્ડિંગ, ફિશિંગ, ટીમ સ્પોર્ટ્સ. તમે વર્ચ્યુઅલ સ્પોર્ટ્સ પણ કરી શકો છો, ટીમ બનાવીને, વર્ચ્યુઅલ ટીમ બનાવીને યોગા, સુડોકુ સોલ્વ કરી શકો છો. આવી ઘણી બધી હોબીઝ છે જે ફાયદાકારક હોય છે અને તમારા સમયનો સદુપયોગ. પછી એક વસ્તુ આવે છે એન્ગર મેનેજમેન્ટ. તો એના વિશે કહેવાય છે કે કંટ્રોલ યોર એન્ગર, ઇટ ઇઝ જસ્ટ વન લેટર અવે ફ્રોમ ડેન્જર. એન્ગરની આગળ તમે ખાલી ડી લગાવી દો તો એ ડેન્જર બની જાય. એટલે એન્ગર એટલું ખતરનાક છે. એના વિશે આ એક કોટ છે કે 1 મિનિટ ઓફ એન્ગર વીકન્સ યોર ઇમ્યુન સિસ્ટમ ફોર 4-5 અવર્સ. 1 મિનિટ તમે જો ગુસ્સો કરો ને તો 4-5 કલાક સુધી તમારી રોગ પ્રતિકારક શક્તિ કમજોર પડી જાય છે. એની સામે 1 મિનિટનું લાફ્ટર, હાસ્ય તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે 24 કલાકમાં. એન્ગર પ્રમોટ્સ ઇન્ફ્લેમેશન અને લોવર્સ ઇમ્યુનિટી. અત્યારે ગુસ્સાના કારણો કયા હોઈ શકે? તો એક લોકડાઉન, લોકડાઉન મૂકી દીધું એટલે ગુસ્સો આવી જાય છે. બંધક બન્યાની સ્થિતિ આવે છે કે જેલમાં ભરાઈ ગયો છે એવું લાગે છે એટલે ગુસ્સો આવે છે. ઘરમાં બંધ થઈ ગયા છે એવું લાગે છે અને ઘરમાં જે વ્યક્તિઓ છે રોજે રોજ એમના જ મોડા જોવા પડે છે, અન્ય લોકો દેખાતા નથી, એકલી વ્યક્તિને મળવું પડે છે, એની જ વાતો સાંભળવી પડે છે, એના કારણે ગુસ્સો આવી જાય છે. બિનજરૂરી વસ્તુઓની જરૂર પડી જાય. અત્યારે એવું છે કે જે આવશ્યક વસ્તુઓ છે તે મળી રહે છે, પણ જો બિનજરૂરી વસ્તુ છે એની જ જરૂર પડી જાય અને નહીં મળે તો પણ ગુસ્સો આવી જાય. સોશિયલ મીડિયા ચાલુ કરો અને કોઈક એવો વ્યક્તિ હોય કે જે કાયદાનું પાલન નથી કરતા, ફોલો નથી કરતા કાયદા અને રૂલ્સને, તો ગુસ્સો આવી જાય છે. સોશિયલ મીડિયાના મેસેજ જોઈને ગુસ્સો આવી જાય છે. ઘરે લોકડાઉનમાં ઘરે છો, કોઈ કામ નથી, નવરાશ છે, એના કારણે ગુસ્સો આવી જાય છે, અથવા તો વર્ક ઓવરલોડ છે એના કારણે ગુસ્સો આવી જાય છે. સતત કોરોનાની જ વાત કરતું હોય તો ગુસ્સો આવી જાય છે. અને ઘણી વાર તો એવું કે કોઈને કોઈ વેબિનાર હોય, રોજે રોજ વેબિનાર હોય, ઘણી વાર તો દિવસમાં 2 કે 3 વેબિનાર હોય, એ પણ એક કારણ બની જાય કે ગુસ્સો આવી જાય. આમ ગુસ્સાના અત્યારે આજના કોરોના પેન્ડેમિક દરમિયાન આ બધા કારણો હોઈ શકે.
પોતાને કંટ્રોલ કરવું ખૂબ જ ઈઝી છે કે તમારે જે ટ્રિગર્સ છે વોર્નિંગ સાઇન્સ છે એને સમજો કયા કારણોને લઈને ગુસ્સો આવે છે અને ગુસ્સાને કારણે તમારા શરીરમાં ફેરફારો થઈ રહ્યા છે એને સમજો એને દૂર કરવા માટે કોઈ એક વ્યક્તિ જોડે વાતો કરો જો વ્યક્તિ ન હોય તો બ્રીથિંગ એક્સરસાઇઝ ટ્રાય કરી શકો છો સિમ્પલ થોડા ડગલા ચાલો થોડી હળવી એક્સરસાઇઝ કરો જે ઘટનાના કારણે સ્ટ્રેસ આવેલો છે જે જગ્યા ઉપર સ્ટ્રેસ આવેલો છે એ છોડીને જતા કરો અને તમારા વિચારો બદલી દો આમ તમે ગુસ્સા ઉપર કાબુ કરી શકો છો હવે આવે છે એક ક્લિપ ઇમ્યુનિટી બિલ્ડ કરવામાં ઊંઘનો ઘણો અગત્યનો ભાગ છે અ લેક ઓફ રેસ્ટફુલ સ્લીપ ડિસ્ટર્બ્સ યોર બોડીઝ ઇનનેટ બેલેન્સ બીકન્સ અવર ઇમ્યુન સિસ્ટમ એન્ડ સ્પીડ અપ ધ એજિંગ પ્રોસેસ તો આરામદાયક ઊંઘ નહીં મળે એ તમારો બોડીનું જે બેલેન્સ છે એ ખોરી નાખે છે ઇમ્યુનિટી ઓછી કરી દે છે એજિંગ વધારી દે છે અનુભવ પણ કર્યો હશે કે ઊંઘ નહીં મળે તો સુગવચડિયો થઈ જાય છે યાદ રહેતું નથી કોઈ નિર્ણય નથી લઈ શકતા ઘણી વાર ભ્રમણો થાય છે કોઈક બોલતું એવું લાગે પાછળ ઉભેલું છે એવું લાગે છે ઘણી વાર છે તો ચંચળતા આવી જાય છે રઘવાયો બની જાય છે માણસ ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે ડાયાબિટીસ થવાની શક્યતા રહેલી છે હાર્ટ રેટ વધી જાય છે હૃદય રોગ થવાની શક્યતા વધી જાય છે તમને જુઝારી આવે છે શરીરમાં દુખાવો પડી આવે છે તો અનિદ્રા છે તો સ્લીપ ડિપ્રાઇવેશન છે એને કઈ રીતે દૂર કરવું તો સૂતી વખતે શરીરના જ્ઞાનતંતુઓ રિલેક્સ થાય કસરતો યોગાસનો કરવા થોડું ચાલવું શ્વાસ લેવા રોજ નિયમિત સમય પથારીમાં સુવાની આદત પાડવાથી એ જ સમયગાળા દરમિયાન પ્રક્રિયા કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર શરૂ થયું એક ટાઈમ ફિક્સ રાખવાનો સુવાનો ટાઈમ ફિક્સ છે અને સવારે જાગવાનો ટાઈમ ફિક્સ જો રૂટીન હોય સુવાનું અને જાગવાનું તો એના કારણે પણ નિદ્રાથી બચી શકાય કમ્પ્યુટરની સામે બેસે ઘણા અનુભવી વ્યક્તિઓ એવું કહે છે કે ધાર્મિક હવન કરે કોઈ ધાર્મિક પાઠ કરે ઈષ્ટ દેવતાનો જપ કરે તો પણ ઘણી ઊંઘ સારી આવે છે એવા પણ ઘણા લોકો માનતા હોય છે ઊંઘવાના સમયથી એક કલાક પહેલા મગજમાંથી કોઈ પણ પ્રકારની ચિંતાઓને હાંકી કાઢવાથી આગમન સરળ બને એવું કહેવત છે કે તમે પથારીમાં જાઓ ત્યારે તમારી ચિંતાઓ બાજુ પર મૂકી દો અને જ્યારે તમે સવારે ઉઠો છો તો એક નવી તાજગી સાથે તમારા દિવસની શરૂઆત કરો આ પણ એક ઘણી અગત્યની વસ્તુ છે તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે અને તમારી ઇમ્યુનિટી મજબૂત કરવા માટે ખોટા વિચારો લાવે એવી ટીવી સિરિયલને જોવાનું બંધ કરી દેવું જોઈએ ઓછું કરી દેવું કે રાત્રિના સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કે ટીવીનો ઉપયોગ બંધ કરી દેવો હળવા ગરમ પાણીનું સ્નાન કે હળવું સંગીત પણ ઊંઘ લાવવામાં મદદ કરે છે તો હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે આપણે આ જે મુદ્દા જોયા હતા એની સમરી આ પ્રમાણે છે કે ઈટ વેલ એક્સરસાઇઝ કન્સિસ્ટન્ટલી ડી એડિક્શન મેનેજ સ્ટ્રેસ અવોઇડ રિસ્કી બિહેવિયર યોગા મેડિટેશન પર્સનલ હાઇજીન હેલ્ધી હોબીઝ એન્ગર મેનેજમેન્ટ અને સ્લીપ આ બધાનું સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સીડીસી WHO મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગ્લોબલ પ્રોટેક્શન ક્લસ્ટર ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનાઇટેડ નેશન્સ નોર્થ વેસ્ટર્ન હેલ્થ સાયન્સીસ યુનિવર્સિટી મિનેસોટા આ બધા સોર્સનો ઉપયોગ કરીને મેં આ PPTમાં જે માહિતી આપી છે એ આ સોર્સના ઉપયોગ દ્વારા બનાવવામાં આવી છે હવે આ બધી જ વસ્તુઓનો હું ઉપયોગ કરું છું એટલે મેં આ તમારી સાથે શેર કરેલી છે આ બધા મારા પિક્ચર્સ છે આદિ હોબીઝ છે આમાં કેટલીક હવે આપણામાંથી ઘણા વ્યક્તિઓ આ હેલ્ધી લાઇફસ્ટાઇલમાંથી ઘણી બધી તો એમના માટે આ એક વસ્તુ છે જો આપણી પાસે મેડિટેશનનો ટાઈમ નહીં હોય
એજ ટાઈમ છે કે આપણે મેડિટેશન કરવું જોઈએ. તમે જો સમયનું બહાનું કાઢતા હોય કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે વર્ક લોડ ઘણો બધો છે, એ જ ટાઈમ છે કે જ્યારે તમે તમારી તમારા માટે ટાઈમ કાઢો, તમારા પોતાના માટે ટાઈમ કાઢો, તમારી હેલ્થ માટે ટાઈમ કાઢો અને અત્યારથી ચાલુ કરી દો. નિયમિત કસરત અને હેલ્ધી ડાયટ તમને કોરોના વાયરસનો બચાવ કરવામાં મદદ કરે છે, તમને ઇન્ફેક્શન થવાના ચાન્સ ઓછા થઈ જાય છે. અને તો પણ જો ઇન્ફેક્શન લાગુ પડી જાય તો એની સામે લડવામાં મદદ કરે છે અને આઘાતજનક પરિણામોમાંથી બચાવી શકે. છતાં પણ આપણે આટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય છતાં પણ એવું તો નથી કે આપણે અમર છે અને આપણે છે તો આ કોરોનાની સલામતી માટે સલામતીની જે ગાઈડલાઈન જે જારી કરવામાં આવેલી છે, જે બહાર પાડવામાં આવેલી છે, એને તો ફોલો કરવાની છે અને સુરક્ષિત રહેવાનું. તો આ WHO દ્વારા પબ્લિશ કરવામાં આવેલી ગાઈડલાઈન છે, હેન્ડ વોશિંગ ટેકનિક, સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના કનેક્શનમાં રહેવાનું, પબ્લિક પ્લેસનો ઉપયોગ કર્યા પછી સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો, પબ્લિકમાં ડિસ્ટન્સ જાળવવાનો. તમને જો શરદી ખાંસી તાવ હોય, ખાંસી તકલીફ હોય તો માસ્ક કઈ રીતે પહેરવાનું, માસ્ક પહેરવાનું રાખો અને ત્યાં પણ જો તકલીફ રહી તો તમે મેડિકલ એડવાઇસ લઈ શકો છો. તો બિલ્ડિંગ ઇમ્યુનિટી એન્ડ સ્ટેઇંગ ફિટ ડ્યુરિંગ કોરોના પેન્ડેમિક, આ જે સ્પેશિયલ સેશન હતું એ દરમિયાન તમે લોકોને શાંતિથી સાંભળો માટે ધન્યવાદ છે. થેન્ક યુ. બેક ટુ ડાયરેક્ટર, સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. થેન્ક યુ વેરી મચ સર ફોર અ વન્ડરફુલ સેશન. સિમ્પલી કહીએ તો ઘણી મજા આવી સાંભળવાની આપને. અને આ લગભગ 3 દિવસથી મેન્ટલ હેલ્થ પર વેબિનાર ચાલે છે અને એમાં ઘણા બધા પાર્ટિસિપન્ટ અલગ અલગ સવાલ પૂછે છે. ઘણા બધા સવાલોના જવાબ આપના પ્રેઝન્ટેશનમાં અમને જોવા મળ્યા. હવે ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધીએ. તમામ પાર્ટિસિપન્ટ, તમારો જો કોઈ સવાલ હોય તો તમે Q&A સેક્શનમાં લખી શકો છો. Q&A તમને તમારી સ્ક્રીન ઉપર 3 ડોટનું જે આઇકોન છે, 3 ડોટ આઇકોન, એની અંદર Q&A નો ઓપ્શન જોવા મળશે. એની અંદર તમે તમારો સવાલ લખશો. ઘણા બધા સવાલ ઓલરેડી છે જ આવેલા, તો એ 1 બાય 1 તમારા ક્વેશ્ચન્સ અમે લઈશું. સ્ક્રીન શેર કરું કે ના કરું? હે, સવાલો દરેક પાર્ટિસિપન્ટ પણ જોઈ શકે એવી વ્યવસ્થા ગોઠવીએ. ઓકે, તો ચતુર કોશિયા પૂછે છે, બોડીમાં વેક્સિન ઇન્જેક્ટ કરવાથી બોડીની નેચરલ ઇમ્યુનિટી ડિસ્ટર્બ થઈ શકે? પાર્ટન, એકવાર સવાલ પાછો રિપીટ કરશો? બોડીમાં વેક્સિન ઇન્જેક્ટ કરવાથી બોડીની નેચરલ ઇમ્યુનિટી ડિસ્ટર્બ થઈ શકે? વેક્સિન બનાવવા માટે જ એ પર્પઝથી બનાવવામાં આવી હોય છે કે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય, બરાબર? એટલે આપણા શરીરની 2 પ્રકારની ઇમ્યુનિટી હોય છે. એક ઇનેટ ઇમ્યુનિટી, જે જન્મજાત હોય છે, આપણા શરીરની અંદર ઇનબિલ્ટ હોય છે, અને બીજી રીતે તો આપણે બહારથી ઇમ્યુનિટી મેળવીએ છીએ. એ કોઈક પેથોજન, કોઈ ઇન્ફેક્શન થાય પછી આવી શકે અથવા તો કોઈ વેક્સિન દ્વારા આવી શકે. આમ વેક્સિન લેવાથી શરીરની ઇમ્યુનિટી ઉપર તો કોઈ ખરાબ અસર નથી પડતી, ઉલટો ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. ઘણી વખત કોઈ વેક્સિનની સાઈડ ઇફેક્ટ હોય છે કે એના કારણે કોઈ ફીવર આવે છે, કોઈ બાળકને ફીવર આવે કે કોઈ વાર શરદી ખાંસી થઈ જાય છે. એવી વેક્સિનની પોતાની સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે, પણ
बात है जब वैक्सीन लिया छे इना कारण है आपरे बॉडी ने इम्यूनिटी ऊपर कोई खराब असर थती नथी विटामिन सी माटे टेबलेट अने फ्रूट आ बन्ने माथी क्यों वधारे सारू નેચરલ ફૂડ માટે તમે વિટામિન લો તો ઘણો સારો વિટામિન સી લો તો ઘણો સારો છે સાઇટ્રસ ફૂડ માં વિટામિન સી નું પ્રમાણ ઘણો સારો હોય છે સાઇટ્રસ ફૂડ માં લીંબુ નારંગી કીવી ફ્રૂટ એવી રીતે અલગ અલગ ખાટા ફળો નો ઉપયોગ તમે કરી શકો છો નેચરલ વિટામિન સી ઘણો સારો હોય છે જો તમને એવું લાગતું હોય કે નેચરલ વિટામિન સી પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું તો તમે વિટામિન સી સપ્લિમેન્ટ નો પણ ઉપયોગ કરી શકો છો વિટામિન સી ની ટેબ્લેટ 500 મિલીગ્રામ માં અવેલેબલ હોય છે ચ્યુએબલ ટેબ્લેટ હોય છે ચાવવાની ટેબ્લેટ હોય છે જે તમે દિવસમાં એક અથવા બે વાર લઈ શકો છો વિટામિન સી એક વોટર સોલ્યુબલ વિટામિન છે એટલે જો તમે એનું ધારો કે વધારે પ્રમાણમાં સેવન કરી લો તો પણ એ શરીરમાં સ્ટોર થતું નથી અને પેશાબ માટે વધારાનો વિટામિન સી નીકળી જાય છે આમ જોઈએ તો વિટામિન સી શરીરમાં સ્ટોર ન થવાના કારણે આડઅસરો નથી એવું કહી શકાય વિન્ડો દેખાતી નથી ફ્રૂટ એન્ડ વેજીટેબલ ને કેવી રીતે ધોવા ઘણા ડિટર્જન્ટ યુઝ કરવાનું કહે છે તો ઘણા સોડા યુઝ કરવાનું કહે છે શું કરવું જોઈએ આપનો અવાજ ઘણો નાનો આવે છે તમે સવાલ ફરી પાછો એકવાર રિપીટ કરશો ફ્રૂટ એન્ડ વેજીટેબલ ને કેવી રીતે ધોવા જોઈએ ઘણા ડિટર્જન્ટ યુઝ કરવાનું કહે છે અથવા ઘણા સોડા યુઝ કરવાનું કહે છે તો શું કરવું જોઈએ તમે ફળો અને શાકભાજી છે તો રનિંગ ટેપ વોટરમાં પણ એનાથી પણ ધોઈ શકો છો ઘણા સોશિયલ મીડિયામાં મેસેજ હોય છે કે એક ડોલ લો ડોલમાં પાણી ભરો એમાં સોડા નાખો અથવા તો ડિટર્જન્ટ નાખો એમાં 10 મિનિટ સુધી રહેવા દો આમાં થાય કે થાય શું કે એના કારણે પણ ઘણી વાર આડઅસરો થતી હોય છે ડિટર્જન્ટના કારણે પણ કારણ કે તમે 10 મિનિટ સુધી એ શાકભાજી કે ફળ ડિટર્જન્ટના પાણીમાં રાખી મૂકો તો એમાં પણ એનું શોષણ થતું હોય છે ડિટર્જન્ટનું શોષણ થતું હોય છે અલ્ટિમેટલી ચાર્ટમાં જાય એ પણ નુકસાન કરતું હોય છે એટલે વ્યવસ્થિત તમે રનિંગ ટેપ વોટરમાં પણ ધોઈને એનો ઉપયોગ કરી શકો છો What is the what should be the duration of meditation? Meditation ની ઇફેક્ટ છે ને તમે તમે 5 બ્રીથિંગ સાયકલ લો અંદર 5 વાર તમે ડીપ બ્રીથ ડીપ ઇન્હેલ કરો થોડી વાર હોલ્ડ કરો અને એક્ઝેલ કરો એવી રીતે 5 સાયકલ પણ કરો ને તો તેના બેનિફિટ તમને દેખવા મળશે તરત જ પણ એનું શરૂઆત કરો તો તમારે 5 સાયકલ થી કરવાની હોય છે પછી ધીરે ધીરે એનું ડ્યુરેશન વધારતા જવાનું 5 ની 10 સાયકલ કરો 10 સાયકલ માંથી 1 મિનિટ કરો 1 માંથી 5 મિનિટ કરો આમ તમે જો દિવસમાં 20 મિનિટ મેડિટેશન પાસે પાછળ કાઢશો તો તમને એના ઘણા ફાયદા દેખાશે પેલું તો તમારે તે ઓપન છે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ ફીડબેક અને ગુડ કોમ્પ્લિમેન્ટ્સ આપે છે સર હિતેશ પોપટાણી થેન્ક યુ વેરી મચ પૂછે છે આ લોકડાઉન દરમિયાન જે લોકો હોમ ક્વોરન્ટાઇન થયેલા વ્યક્તિને આલ્કોહોલ એડિક્શન હોય અને એ લીધા વગર તે રહી જ ન શકતા હોય તો તેને આલ્કોહોલ દેવું જોઈએ અને ના આપીએ તો તેની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે આલ્કોહોલ એવી વસ્તુ છે ને કે શરીરમાં જાય તો એ નુકસાન જ કરે છે બરાબર કોઈ પણ માત્રામાં જાય તો એ નુકસાન જ કરે છે હવે ઘણા બુદ્ધિજીવીઓ એવી રીતે ગાઈડલાઈન લઈને આવે છે કે ફલાણી યુનિવર્સિટીએ તો એવું કહ્યું છે કે મોડરેટ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરશો તો ફાયદાકારક છે બરાબર હવે તો સિક્કાની બે બાજુ વાળા ઘણે આવી સ્ટડીઓ લેતા લઈને આવતા હોય છે કે આલ્કોહોલની શરીર પર સારી અસરો છે એનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે એનાથી હૃદય રોગમાં ફાયદો રહે છે મોડરેટ પ્રમાણમાં આલ્કોહોલ હતો પણ આવી કોઈ ઓથેન્ટિક સ્ટડી નથી આલ્કોહોલ શરીરમાં જાય કોઈ પણ માત્રામાં જાય એટલે શરીરમાં નુકસાનકારક જ છે હવે આ હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકો છે કે જે
लेता हता अल्कोहल डेली अने अत्यारे एमने क्रेविंग थाय छे अल्कोहल नी तलब लागे छे तो शुं एना कारणे एमनी इम्युनिटी पर असर थाय अल्कोहल शरीर में जाय त्यारे पण नुकसान करतुं हतुं અત્યારે છે તો આલ્કોહોલ નથી મળતું શરીર આલ્કોહોલ લેવા ટેવાયેલું છે એડપ્ટ થયેલું છે અત્યારે નથી મળતું એના કારણે શરીરને વધારે નુકસાન થાય છે છતાં એમને આલ્કોહોલ ન આપવું જોઈએ આલ્કોહોલ ન આપતા એમને પ્રોપર મેડિકલ એડવાઇસ લઈને બેન્ઝોડાઇઝેપિન નામની દવાઓ આપી શકાય છે કે જે એનું મન શાંત કરે છે એમને જે શરીરમાં જે વિડ્રોલ સિમ્પટમ્સ આવેલા હતા એને ઓછા કરી દે છે એન્ટી ક્રેવિંગ એજન્ટો આપી શકો છો જે તલબ લાગતી હતી એને જોશી કરી દે છે અને એક પાણી હાઇડ્રેશન એ છે તો તલબ ઓછી કરવામાં ક્રેવિંગ ઓછી કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે તો તમે પૂરતા પ્રમાણમાં પાણી લો સમયાંતરે થોડા થોડા સમય થોડું થોડું પાણી લયા કરો તો પણ ઘણી વાર ક્રેવિંગ પાછળ ઠેલવી શકાય છે આમ હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિ છે જેને આલ્કોહોલની તલબ લાગે છે ક્રેવિંગ થાય છે એમને પણ આલ્કોહોલ આપવું હિતાવહ નથી એમને પણ ડી એડિક્શન કરાવવું જરૂરી છે યોગ કરવાથી કોરોનાની અસર ઓછી જોવા મળે છે અત્યારે છે તો પીએએમ જે બ્રાન્ચ છે એમાં એની જર્નલો છે એમાં ઘણા બધા એવા સ્ટડી પબ્લિશ કરવામાં આવેલા છે કે જે વ્યક્તિઓ નિયમિતપણે યોગા કરે છે એમાં કોરોના ઘણો ઓછો જોવા મળે છે અત્યાર સુધી જે બધા કોરોના ઇન્ફેક્ટેડ કોરોનાથી ઇન્ફેક્ટ થયેલા પર્સન છે પેશન્ટ છે એમની ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અને ચાઇના અને કોરિયામાં સ્ટડી થયા છે અને એવું જાણવા મળેલું છે કે જે લોકો નિયમિત યોગા કરતા હતા એવા લોકો કોરોનાનું પ્રમાણ ઘણું ઓછું છે અને યોગાના તો આવા ઘણા બધા સ્ટડીઝ છે જ કે જે તમારી હેલ્ધી લાઇફસ્ટાઈલ એક પ્રોવાઈડ કરે છે તમારી યોગ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એને પણ ઘણા બધા ફાયદા થાય છે યોગાથી તો ડેફિનેટલી યોગા કરવાથી કોરોના સામે પ્રોટેક્શન મળે છે એવું કહી શકાય એવી ઘણી બધી સ્ટડીઓ થઈ છે ઘણા બધા ક્વેશ્ચનના જવાબો સરે સેશન દરમિયાન આપ્યા છે તો આપણે એવા સવાલ સ્કીપ કરીશું રિપીટેશન્સ ન થાય એટલા માટે અને તેમ છતાંય તમને ફરીથી એક્સપ્લેનેશનની જરૂર પડે તો આ જ વેબિનારની વિડીયો અમે યુટ્યુબ પર અપલોડ કરીશું ત્યારે તમે ફરીથી રિફર કરી શકો છો આવતીકાલે આ અપલોડ થઈ જશે SIHFW વડોદરા યુટ્યુબ ચેનલ પર પછી એક સવાલ લઈએ અમુક લોકો એવા હોય છે કે રાત્રે પેટ ભરીને ખાય તો જ ઊંઘ આવે જ્યારે આપણી હેલ્થ ગાઈડલાઈન મુજબ તે રાત્રે હલકું ખાવું જોઈએ તો આવા લોકોને શું કાઉન્સેલિંગ કરી શકાય હેલ્ધી લાઇફસ્ટાઈલ પ્રમાણે જે ગાઈડલાઈન્સ છે એ પ્રમાણે હોય છે અને આપણા પૂર્વજો પણ એવું કહેતા આવેલા છે કે સવારનો નાસ્તો છે એ રાજા જેવો કરવાનો બપોરનું જે ભોજન છે મધ્ય માત્રામાં કરવાનું અને રાતનું ભોજન છે એ ભિખારીની જેમ કરવાનું ખૂબ જ ઓછું હળવું ભોજન લેવાનું આપણા પૂર્વજો ઘણા વર્ષોથી આ કહેતા આવેલા છે અને ઘણી વખત સાયન્ટિફિક સ્ટડીમાં પણ એવું જોવા મળેલું છે કે રાત્રે જો પેટ ભરીને ખાવામાં આવે તો અલ્ટિમેટલી સ્લીપ ઉપર ખરાબ અસર કરે છે સ્લીપ ડિપ્રાઈવ કરે છે અથવા તો બેડ ડ્રીમ્સ આવે છે અથવા તો અર્લી મોર્નિંગ અવેકનિંગ આવે છે આમ રાત્રે સૂતા પહેલા પેટ ભરીને ખાવું ઘણું હિતાવહ નથી ભૂખ સંતોષાય એટલું પૂરતું છે રાતના ભોજનમાં ત્રણેક સવાલ ફાસ્ટ રિલેટેડ હતા તો ઇઝ ધેર એની રોલ ઓફ ફાસ્ટ ઉપવાસનો કોઈ રોલ છે ઇમ્યુનિટી માટે ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું ઘણું મહત્વ છે તમે કોઈ પણ ધર્મ લઈ લો તો એમાં ઉપવાસને એક પ્રમુખ સ્થાન આપવામાં આવેલું છે કોઈ કંઈક સારો પ્રસંગ હોય તો ઉપવાસ કોઈ તહેવાર હોય તો ઉપવાસ કોઈ સારી તિથિ હોય તો ઉપવાસ અને ઉપવાસની પાછળ
ये जो वैदिक साइंस जो कहता था ये प्रमाणे वो के इंटरमिटेंट फास्टिंग करवा में आवे तो शरीर ने डाइजेस्टिव सिस्टम छे ने वच्चे वच्चे आराम मळतो रहे छे अने डाइजेस्टिव सिस्टम में जे हार्मोन्स जे चको छे जे स्त्राव થતા હોય છે એ નું પ્રમાણ જળવાઈ રહે છે અને ઘણી જાપાનમાં થયેલી કેટલીક સ્ટડીમાં પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને ઘણું મહત્વ આપવામાં આવેલું છે અને એના દ્વારા એ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવામાં આવે તો તમને ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ થાય છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તમારું મન પણ શાંત રહે છે ગુસ્સાના લેવલમાં પણ ઘટાડો જોવા મળે છે એમ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ હેલ્ધી લાઇફસ્ટાઇલમાં પણ એક ઘણો અગત્યનો ભાગ ભજવે છે હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો તો એની સાથે તમારે જે એક્સરસાઇઝ કરો છો એમાં પછી તમારે ફેરફાર કરવો પડે કે તમારે જે ફાસ્ટિંગનો ગાળો છે એ દરમિયાન તમારે હેવી એક્સરસાઇઝ એવોઇડ કરવી જોઈએ સિમ્પલ સ્ટ્રેચિંગ અથવા તો બીજી કોઈ હળવી એક્સરસાઇઝ વોકિંગ કે એવી કોઈ એક્સરસાઇઝ કરીને જ તમારે ચલાવવું પડે તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ દરમિયાન જો તમે હેવી એક્સરસાઇઝ કરશો તો આમ જ તમારા શરીરમાં ફાસ્ટિંગને કારણે સુગરનું પ્રમાણ ઓછું છે અને એની ઉપરથી તમે ફરી પાછા હેવી એક્સરસાઇઝ કરશો તો કદાચ એવું બને કે હાઇપોગ્લાયસેમિક શોકમાં ઉતારો અથવા તો ચક્કર આવી જાય અથવા થઈ જાય બેભાન થઈને પડી જાઓ તો બની શકે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને એક્સરસાઇઝ બે વસ્તુને મિક્સ ન કરવું જોઈએ પાર્ટિસિપન્ટ ને વિનંતી છે કે આ સેશન રિલેટેડ સવાલ પૂછવા વિનંતી છે આપને ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે વિચ આર નોટ રિલેટેડ બટ સ્ટીલ આઈ વિલ રિક્વેસ્ટ સર કે ઇફ યુ ફીલ ધેન યુ આન્સર અધરવાઇઝ વી કેન ડ્રોપ ધેટ ક્વેશ્ચન બીજી વખત આ ક્વેશ્ચન મૂક્યો છે એટલે લઈએ છે માય બેબી ઇઝ 9 month ઓલ્ડ And MMR and vitamin A vaccine are pending since 17th of March. Kindly advise till when we can wait for the vaccine. Our doctor advised us to wait till this time. Please guide. હવે વેક્સિન રિલેટેડ આન્સર્સ છે તો કોઈ પ્રેડિક્શન જ આપી શકે છે બાળકની ઉંમર પ્રમાણે અને આપણે ઇન્ડિયન ગાઈડલાઇન પ્રમાણે કઈ ઉંમરે કઈ વેક્સિન જરૂરી જોઈએ એ માપદંડ નક્કી કરવામાં આવેલા છે પણ આનો એક્ઝેક્ટ આન્સર તો કોઈક એક્સપર્ટ પીડિયાટ્રિશિયન હોય એ આપી શકે છે આનો આન્સર કરવા માટે હું બિલકુલ હું ડોક્ટર સૌરભ બોલું છું ઇન્ટરવ્યુ કરે સોરી ફોર ડોક્ટર એટલે આપણી જે ઇમ્યુનાઇઝેશન ની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એમઆર વેક્સિન 5 વર્ષ સુધી આપી શકાય એટલે એમાં એવું હોય છે કે માની લો કે જો તમારે 16 મહિના પછી જો એમઆર વેક્સિન આપો તો એ પહેલી એમઆર વેક્સિન અને એના બુસ્ટરની વચ્ચે 1 મહિનાનો ગેપ રાખી શકાય જનરલી આપણે કેવું 9 મહિને આપતા હોય અને પછી 1.5 વર્ષે બુસ્ટર આપતા હોય પણ જો એમાં વધારે ટાઈમ થઈ જાય બાળક 16 મહિનાથી ઉપર થઈ જાય તો એ જે 2 બુસ્ટર ડોઝ એટલે 2 ડોઝ છે એ 2 વચ્ચે 1 મહિનાનો અંતર રાખીને એ આપી શકાય એટલે એમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી Yes, being a preventive health physician, Dr. Saurabh has answered this question. Your doctor is right. You can wait. There is no hurry. એવું નથી કે 2 દિવસ કે 3 દિવસ નો એની અંદર આપી જ દેવી જોઈએ એવું જરૂરી નથી. Okay, so follow your doctor's advice. He is right. Okay. બીજા hydroxychloroquine tablet related question છે. I will put this decision to be taken by panelists whether they want to take it or not. Hydroxychloroquine tablet 2 week લઈને મૂકી દીધી હોય તો તે આપણા શરીરમાં રેઝિસ્ટન્ટ થઈ શકે આ પ્રશ્નનો ઉત્તર પણ યસ આપી શકશે એવું હું માનું છું હા એટલે હું ડાયરેક્ટલી કોરોના પેશન્ટને કે એના સસ્પેક્ટેડ વ્યક્તિઓને ટ્રીટ કરવા સાથે સંકળાયેલો નથી એટલે આ હાઇડ્રોક્સીક્લોરોક્વિન રિલેટેડ આન્સર પણ હું નહીં આપી શકું ડોક્ટર સૌરભ પરમાર મારા ખ્યાલ થી શ્યોરલી મદદ કરી શકશે ઓકે આમાં એવું કઈ છે નહીં કે તમે 2 વીક લો અને મૂકી દો એટલે એમાં કઈ રેઝિસ્ટન્સ આવી જાય એવું કઈ હજુ સુધી એવું કઈ પુરવાર થયું નથી યસ
तो वी हैव टेकन ऑलमोस्ट ऑल द क्वेश्चंस. नाउ देर आर रिपीटेशंस एंड सो वी एंड दिस क्वेश्चन आंसर सेशन. वी आर वेरी मच थैंकफुल टू डॉक्टर प्रशांत जरीवाला, डॉक्टर राजेश गोपाल सर फॉर गिविंग दिस अपॉर्चुनिटी एंड डॉक्टर सौरभ परमार फॉर अ वेरी गुड कोऑर्डिनेशन. थैंक यू वेरी मच अवर टीम. We are thankful to our participants also who have actively interacted during this webinar. This webinar series apni vachche CHO jodaya che, counselors jodaya che, to emne janavi hai ke aa webinar series next week sudhi roj chalvani che, roj savare 11:30 mental health na alag alag vishayo par webinar nu ayojan che. To e webinar ma aap sau jodao ane अलग अलग विषयों माहिती लो. थैंक यू वेरी मच. बाय दिस कंक्लूडिंग नोट वी आर एंडिंग दिस इवेंट.